સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના નાળા ગેડી ધોવાયો છે અને વરસાદ બાદ રસ્તાનું સમારકામ ન કરાતા લોકોને હાલાકી પડી રહી છે. પરનાળા ગેડી રોડ પર પસાર થનારા લોકોને હાલાકી પડી રહી છે. જર્જરિત અને ઊંડા ખાડાના કારણે દરરોજ સંખ્યાબંધ વાહનોને નુકસાન થાય છે, ત્યારે કમરતોડ રસ્તા પર મોટો અકસ્માત થાય તે પહેલા રસ્તો સમારકામ કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા સચિન પાસેથી. સચિન, જે રીતે લોકો સતત માંગ કરી રહ્યા છે કે અહીંયા સમારકામ થાય પરંતુ સમારકામ થતું નથી, કોની આળસના કારણે અહીંયા સમારકામ થતું નથી ને એવા કયા અધિકારીઓ છે કે જેઓ પૈસા લઈને બેઠા છે અને સમારકામ કરતા નથી? જી, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના પનાળા અને ગેડી વચ્ચે છેલ્લા વરસાદે વિરામ લીધા છેલ્લા 10 દિવસથી વધુ સમય વીતી ગયો છે, છતાં પણ હજી તંત્ર બણગાં ફેંકી રહ્યું છે રોડ રસ્તા રિપેર કરવાનું. પણ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા ખાલી આગળ આગળ રિપેર કરી અને તંત્ર અત્યારે વણગા ફેંકી રહ્યું છે, ત્યારે ગામડાના લોકોને ભારે હાલાકી પડી રહી છે. પનાળા અને ગેડી વચ્ચેનું નાળું છેલ્લા 10 દિવસથી વધુ સમયથી ધોવાણ થઈ ગયું છે, છતાં પણ હજી સુધી રિપેર કરવામાં આવ્યું નથી એવી ગામ લોકોએ વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે. જી, દરરોજ અહીંથી સંખ્યાબંધ વાહનો જાય છે અને તેમને નુકસાન પણ થાય તેવી સ્થિતિ છે. કોઈ વાહનને વધુ નુકસાન થાય, કોઈ પડી જાય તો પછી આનામાં જવાબદાર કોણ? અધિકારીઓ કેમ આ બાજુ આવતા નથી અને અહીંયા જે પણ નેતાઓ વોટ લઈને ગયા હોય તે કેમ આ બાજુ ફરકતા નથી? ખાસ કરીને નેતાઓ વોટ લઈને ગયા હોય તે તો હજી સુધી ગામડાની મુલાકાતે પણ નથી ગયા તેવી ગામ લોકોની પણ ચર્ચા છે. અને પનાળા અને ગેડી વચ્ચે નાળું ધોવાથી પનાળાના તેમજ મુરબાવડાના તેમજ આગળના ગામના લોકોને અપડાઉન કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રોજે નાળા ઉપરથી ચાલીને પસાર થવું પડે છે, ક્યાંક ને ક્યાંક નાળા ઉપર ચાલીને પ્રસાર થતા કોઈ અનિચ્છિત દુર્ઘટના બને તો જવાબદાર કોણ એવું પણ લોકો માંગે છે. જી જી, આભાર સચિન, માહિતી આપવા બદલ.